नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गोंदराण तेमज श्री विवेकानंद मिनी मंदिर तलाड़ानी यूट्यूब चैनल में आप सबनो हार्दिक स्वागत है। आजना लेक्चर नी अंदर अपने धोरण नौना विज्ञान नी बात करवाना छे। तो धोरण नौनी अंदर जे आपणे पहलू चैप्टर छे नो अभ्यास करीए छीए अपनी आसपास में द्रव्य, तो एनी अंदर छेले आपणे जे तापमाननी द्रव्यनी अवस्थाओ पर शी असर जोवा मळे एनी छे वात छे करी गया था। अने एनी अंदर आपणे उत्कलन बिंदु, गलन बिंदु, गलन गुप्त उष्मा, बाष्पीभवन गुप्त उष्मा आवी बधी केटलीक व्याख्याओ छे एनो आपणे अभ्यास छे कर्यो हतो। हवे आजना लेक्चरनी अंदर आपणे दबाणनी असर छे એ જોવાની છે કે કોઈ પણ દ્રવ્ય હોય એની જે વિવિધ અવસ્થાઓ હોય તો એ અવસ્થાઓ ઉપર દબાણની શી અસર જોવા મળે, તો દબાણ વિશે આપણે થોડીક માહિતી છે આગળના લેક્ચરની અંદર અભ્યાસ છે કરી ગયા હતા કે ભાઈ ખરેખર દબાણ એટલે શું, દબાણની વ્યાખ્યા, દબાણ મેળવવા માટેનું સૂત્ર છે એના વિશે પણ અભ્યાસ કર્યો હતો, એનો પ્રમાણભૂત એકમ છે એની પણ આપણે વાત છે કરી ગયા કે ખરેખર ભાઈ દબાણ કોને કહેવાય, તો દબાણની વ્યાખ્યા શું થશે, તો એ વ્યાખ્યા આપણે એવી લખી હતી કે દબાણ એટલે શું, તો કે પદાર્થ પર પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ તરીકે ઓળખવામાં આવે છે। જો કે આગલા લેક્ચરની અંદર એ વ્યાખ્યા આપણે લખી હતી કે પદાર્થ પર પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેશું। આ ઉપરાંત એનું સૂત્ર પણ જોયું હતું કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ, એના વિશે પણ આપણે વાત છે કરી હતી, અને એનો પ્રમાણભૂત એકમ આમ તો વ્યવહારની અંદર સામાન્યતઃ આપણે દબાણ છે એનો એકમ વાતાવરણ ગણીએ છીએ, પરંતુ જો પ્રમાણભૂત એકમની વાત આવે તો યાદ રાખશું કે દબાણનો પ્રમાણભૂત એકમ એટલે કે SI એકમ પાસ્કલ છે। અને એ પણ આપણે જોયું હતું કે એક વાતાવરણ બરાબર કેટલા પાસ્કલ થાય, જો એક ગુણની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, તો યાદ રાખશું આપણે કે એક વાતાવરણ બરાબર 1.01 × 10⁵ પાસ્કલ થાય, જે આપણે આગલા લેક્ચરની અંદર એટલે કે 8મા લેક્ચરની અંદર એના વિશે માહિતી છે જોઈ ગયા છે। હવે આપણે આ લેક્ચરની અંદર દબાણ છે એની અસર છે એ જોવાની છે કે પદાર્થ છે એની જે દ્રવ્યની અવસ્થાઓ છે તો એના ઉપર દબાણની શી અસર થાય। તો હવે આપણે તાપમાનની અસર વિશે ભણી ગયા છે, હવે આપણે જોવાનું છે દબાણની અસર। તો જો આપણને ખબર છે કે જે દ્રવ્યની મુખ્ય ત્રણ અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ, જેનો આપણે વ્યવહારની અંદર ઉપયોગ છે કરીએ છીએ, જોઈએ છીએ। આ ઉપરાંત આપણને ખબર છે કે પ્લાઝ્મા અને BEC પણ છે, પણ અત્યારે હાલ પૂરતી આપણે જે ત્રણ અવસ્થાઓ છે એની વાત કરીએ છીએ, તો એની અંદર આપણને ખબર છે કે ઘન પદાર્થ હોય, પ્રવાહી પદાર્થ હોય કે પછી વાયુ પદાર્થ હોય, તો એના જે દ્રવ્યના ઘટકો છે, દ્રવ્યના જે કણો છે એના વચ્ચે જે આંતર અવકાશ છે, ઘન હોય તો ઘનની અંદર આંતર અવકાશ બહુ ઓછો હોય, એટલે કે ઘન પદાર્થના દ્રવ્યના કણો નજીક નજીક ગોઠવાયેલા હોય, એની સરખામણીમાં પ્રવાહીમાં થોડા છૂટા છૂટા હોય, અને વાયુની જો વાત કરવામાં આવે તો વાયુની અંદર આંતર અવકાશ વધારે જોવા મળે છે, બરાબર, તો એની આપણે વાત કરી ગયા છીએ। તો આપણે અત્યારે એ જોવાનું છે કે ખાસ કરીને જો કોઈ વાયુમય પદાર્થ હોય તો આ વાયુમય પદાર્થ છે એને દબાણ વધારવામાં આવે, શું કરવામાં આવે, દબાણ વધારવામાં આવે, તો દબાણ વધારશો તો એના જે ઘટક કણો છે એ નજીક નજીક આવશે, અને નજીક નજીક આવતા એનું જે આંતર આણ્વીય બળ છે એમાં શું થશે, વધારો છે થશે, એટલે એ જે વાયુમય પદાર્થ છે એનું દબાણ વધારવાની સાથે પ્રવાહીમાં રૂપાંતરણ કરી શકો, અને જો હજી વધારે દબાણ આપવામાં આવે તો એના દ્રવ્યના કણો છે વધારે નજીક નજીક આવશે, અને એ પ્રવાહી છે એનું ઘન સ્વરૂપની અંદર પણ રૂપાંતરણ છે કરી શકાય। આપણને ખબર છે કે આપણે જે રાંધણ ગેસની અંદર જે સિલિન્ડર છે વાપરીએ છીએ, તો એ સિલિન્ડરની અંદર શું હોય, તો કે ઊંચા દબાણે વાયુ છે એને સિલિન્ડરની અંદર ભરવામાં આવે, તો આપણને ખબર છે કે જે સિલિન્ડરની અંદરથી એ જે વાયુ છે નીકળતો હોય તો એ જે પારદર્શક નળી હોય
તો એ નળીની અંદર તમે જોવો તો તમને લિક્વિડ સ્વરૂપે જોવા મળે છે, પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, બરાબર. એની પાછળનું એક જ કારણ છે કે એની અંદર રહેલો જે વાયુ છે એના ઊંચા દબાણે એની અંદર ભરવામાં આવ્યો છે, એટલે પ્રેશર વધાર્યું છે, એટલે એના દ્રવ્યના જે કણો છે, એના જે ઘટક કણો છે એ એકબીજાની નજીક નજીક છે, ગોઠવાયેલા છે, અને એને કારણે એ વાયુ છે એનું રૂપાંતરણ કેમાં થયેલું છે, પ્રવાહીની અંદર રૂપાંતરણ છે થયેલું છે. જો કે ટેક્સ્ટબુકની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે એના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો દાખલા તરીકે એક સિલિન્ડર લઈએ આપણે, આ એક સિલિન્ડર છે, બરાબર. આ સિલિન્ડર છે, આ સિલિન્ડર છે એની અંદર થોડાક વાયુ છે એ ઉમેરેલો છે, તો વાયુના જે ઘટક કણો છે એ અસ્ત વ્યસ્ત દિશામાં શું હશે, ગતિ કરતા હશે. એની અંદર એક પિસ્ટન છે આપણે નાખીએ, આ શું છે, સિલિન્ડર, આ શું છે, પિસ્ટન, અને આ શું છે, તો કે વાયુઓના ઘટક કણો છે. હવે શું કરશું તો કે આ પિસ્ટન છે એને ઉપરથી આપણે દબાવશું એટલે પિસ્ટન નીચે આવશે, એટલે શું થશે તો કે આ જે વાયુના ઘટક કણો છે એની વચ્ચે અત્યારે અંતરાવકાશ વચ્ચે જગ્યા કેવી છે, વધારે છે, એટલે શું થવાનું છે તો કે આ જે પિસ્ટન છે એ નીચે આવવાની સાથે પ્રેશર વધશે, દબાણ વધશે, અને એને કારણે આ દ્રવ્યના કણો છે કે વાયુના ઘટક કણો છે એકબીજાની નજીક નજીક છે ગોઠવાશે, એટલે નજીક નજીક ગોઠવાશે એટલે શું થશે કે અત્યારે વાયુ છે એને દબાણ આપશો એટલે ઘટક કણો નજીક નજીક આવશે, એટલે આંતરાણ્વીય બળ વધશે, અને એને કારણે એ ઘનનું કેવા રૂપાંતરણ થશે, પ્રવાહીની અંદર રૂપાંતરણ છે થશે. અને વધારે જો પ્રેશર આપવામાં આવે, વધારે દબાણ છે આપવામાં આવે તો એ જે પ્રવાહી છે એનું કેની અંદર રૂપાંતરણ કરી શકાય, તો કે પ્રવાહી છે એનું ઘનની અંદર પણ રૂપાંતરણ છે કરી શકાય. એટલે કહેવાનો મતલબ મારે એવો છે કે આ ત્રણેય અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ, એમાંથી તમે વાયુ પદાર્થો છે એને તમે વધારે દબાણ છે એ આપી શકો, અને એને કારણે એની અવસ્થા છે એની અંદર શું કરી શકાય, ફેરફાર છે કરી શકાય. તો ઘણી વખત પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ વાયુનું પ્રવાહીકરણ એટલે શું, વાયુનું પ્રવાહીકરણ એટલે શું, તો ખાસ આપણે યાદ રાખશું કે પ્રવાહીકરણ એટલે બીજું કશું જ નહીં, કે પ્રવાહીકરણ એટલે શું તો કે દબાણ વધારવાથી અને તાપમાનમાં ઘટાડો કરવાથી, યાદ રાખજો બરાબર, દબાણમાં વધારો કરવાથી અને તાપમાનમાં ઘટાડો કરવાથી જે વાયુમય પદાર્થ છે એનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાની જે ઘટના છે, પ્રવાહીમાં રૂપાંતરણ થવાની જે ક્રિયા છે એને વાયુનું પ્રવાહીકરણ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે વાયુ છે, વાયુનું પ્રવાહીકરણ એટલે શું, કે વાયુમય પદાર્થો છે એનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે શું કરવું પડે, તો ખાસ યાદ રાખશો આપણે કે વાયુનું તમારે પ્રવાહીમાં રૂપાંતરણ કરવું હોય તો દબાણમાં વધારો કરવો પડે અને તાપમાનમાં ઘટાડો કરવો પડે. એટલે યાદ રાખશું કે દબાણમાં વધારો કરતા અને તાપમાનમાં ઘટાડો કરતા જે વાયુમય પદાર્થ છે એનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાની ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઉપરાંત વાયુ છે એનું ઘન સ્વરૂપમાં પણ રૂપાંતરણ થાય. કદાચ તમે સાંભળ્યું હશે કે ઘન કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સૂકો બરફ, અને ઘણી વખત પ્રશ્ન પૂછાય કે ઘન કાર્બન ડાયોક્સાઇડ છે એનું અણુસૂત્ર શું, તો યાદ રાખશું આપણે ઘન કાર્બન ડાયોક્સાઇડ એનું અણુસૂત્ર શું થશે, તો કે CO2 જ થશે, પણ એની અવસ્થા લખીએ તો S આવશે, સોલિડ એટલે કે ઘન થશે, બરાબર. આ ઘન કાર્બન ડાયોક્સાઇડ છે અને બીજા નામે સૂકા બરફ તરીકે પણ ઓળખાય. શા માટે સૂકા બરફ તરીકે ઓળખાય, તો કે એની પાછળનું એક કારણ એ પણ છે કે
આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એને એક વાતાવરણ દબાણે ગરમ કરવામાં આવે, કેટલા દબાણે, એક વાતાવરણ દબાણે ગરમ કરવામાં આવે તો આ ઘન સ્વરૂપે હશે, અને એને ગરમ કરશો તો એ પ્રવાહી અવસ્થામાં આવવાને બદલે સીધું વાયુ સ્વરૂપમાં એનું શું થાય, રૂપાંતરણ છે થાય. યાદ રાખજો બરાબર, કેમ આપણે આગળ ભણી ગયા, કપૂર નવસાર, કપૂરને ગરમ કરો અથવા તો જે નવસાર છે એમોનિયમ ક્લોરાઇડ, એને ઉષ્મા આપવામાં આવે તો શું થાય, તો એ ઘનમાંથી સીધું વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરણ થાય. તેવા પદાર્થને આપણે કેવો પદાર્થ કીધો હતો, તો કે ઉર્ધ્વપાતન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પણ યાદ રાખશો આપણે કે આ જે સૂકો બરફ છે એને એક વાતાવરણ જેટલું દબાણ આપવામાં આવે અને એને ગરમ કરવામાં આવે તો આ જે સૂકો બરફ છે એનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થવાને બદલે સીધું વાયુ સ્વરૂપની અંદર શું થશે, રૂપાંતરણ છે થશે. બરાબર, એટલા માટે આ જે ઘન કાર્બન ડાયોક્સાઇડ છે એને સૂકા બરફ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, તો આટલી વસ્તુ છે એની અંદર ખાસ યાદ રાખવાની છે. આ ઉપરાંત ઘણી વખત દબાણના ફેરફારને કારણે આ જે ત્રણ ત્રણ અવસ્થાઓ છે એની અંદર કેવી રીતના રૂપાંતરણ છે એ જોવા મળે, તો એની એક આકૃતિ છે એની આપણે વાત કરીએ, તો એ પણ જોઈ લઈએ આપણે. તો જો ઘન પ્રવાહી અને વાયુ આ ત્રણ અવસ્થા છે, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને આ વાયુ અવસ્થા. હવે જો આપણને ખબર છે કે ઘન પદાર્થ છે એને ગરમ કરવામાં આવે, મતલબ કે એના ગલન બિંદુ જેટલું શું આપવામાં આવે, તાપમાન આપવામાં આવે. કારણ કે આપણને ખબર છે કે ગલન બિંદુની વ્યાખ્યા આપણે ભણી ગયા કે જે કોઈ ચોક્કસ તાપમાને કોઈ ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતરણ પામે તો તે તાપમાનને તે પદાર્થનું શું કહેવાય, ગલન બિંદુ કહેવાય. તો એને ગલન બિંદુ જેટલું તાપમાન આપશો તો ઘનનું કેની અંદર રૂપાંતરણ થશે, પ્રવાહીની અંદર રૂપાંતરણ થશે. આ ઉપરાંત પ્રવાહી છે એને વધારે ઉષ્મા આપવામાં આવે, બરાબર, તો એનું બાષ્પીભવન થશે, અને એનું બાષ્પીભવન થતાં એનું રૂપાંતરણ કેમાં થશે, તો કે વાયુની અંદર. તો અહીંયા શું આવશે, બાષ્પીભવન થતાં એનું વાયુની અંદર રૂપાંતરણ છે થશે. આ ઉપરાંત આપણને એ પણ ખબર છે કે આ જ વાયુ છે એનું પણ સંઘનન કરવામાં આવે, ઠારવામાં આવે, બરાબર, તાપમાનમાં શું કરવામાં આવે, ઘટાડો કરવામાં આવે અને દબાણમાં વધારો કરવામાં આવે તો એ જ વાયુનું કેમાં રૂપાંતરણ થશે, પ્રવાહીની અંદર રૂપાંતરણ થશે. તો યાદ રાખશો આપણે કે આ જ વાયુ છે એનું સંઘનન કરવામાં આવે, શું કરવામાં આવે, સંઘનન. તો વાયુનું સંઘનન કરવામાં આવે તો ફરી પાછું રૂપાંતરણ કેમાં થશે, પ્રવાહીની અંદર રૂપાંતરણ થશે. એટલે આ જ પ્રવાહી છે એનું ફરી પાછું ઠારણની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે, શું કરવામાં આવે, ઘનીકરણ, ઠારણની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે તો ફરી પાછું કેમાં રૂપાંતરણ થશે, ઘન પદાર્થની અંદર રૂપાંતરણ થાય. એવી જ રીતના ઘણા પદાર્થો આપણે એ પણ જોયા છે કે ઘન પદાર્થને ઉષ્મા આપવામાં આવે તો ઘનનું સીધું વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરણ થાય. હમણાં જ આપણે વાત કરી કે આ જે સૂકો બરફ છે, ઘન કાર્બન ડાયોક્સાઇડ છે, અથવા તો કપૂર હોય કે નવસાર હોય, તો એને ચોક્કસ તક કે એ કઈ અવસ્થામાં હશે, તો કે ઘન સ્વરૂપે હશે. કપૂર હોય તો એની ગોટી આપણે જોઈ છે, કપૂર છે એ ઘન સ્વરૂપે હોય, બરાબર, નવસાર છે પણ ઘન સ્વરૂપે હોય, પરંતુ જેવી તમે એને ઉષ્મા આપશો અને તમે ગરમી આપશો તો એ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થશે નહીં, એ પ્રવાહીને બદલે સીધું વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરણ થાય. તો ઘનનું સીધું વાયુમાં રૂપાંતરણ થાય તો એને શું કહેશું આપણે, ઉર્ધ્વપાતન. એમ આપણને પણ ખબર છે કે એ જ નવસાર છે કે એ જ કપૂર છે એને ફરી પાછું ઠારવામાં આવે તો ફરી પાછું
વાયુમાંથી સીધું ઘનમાં. જો એમાં ક્યાંય તમારે વચ્ચે પ્રવાહી અવસ્થા છે આવશે નહીં. તો ઘન છે એને તમે ગરમ કરો એટલે સીધું વાયુમાં રૂપાંતરણ થશે. એ જ વાયુ છે એને તમે ઠારશો, એનું તાપમાન છે ઘટાડશો એટલે ફરી પાછું ઘન. તો એને પણ આપણે ઉર્ધ્વપાતન જ કહેશું. તો આ એક ચાર્ટ છે એ પણ ખાસ યાદ રાખવાનો છે કે કોઈ ઘન પદાર્થ છે એને ગલનબિંદુ જેટલું એને તાપમાન મળશે એટલે એનું પ્રવાહીની અંદર રૂપાંતરણ થશે. જે તાપમાનમાં વધારો કરશો તો એ જ પ્રવાહી છે એનું બાષ્પીભવન થશે. એટલે કે કયા સ્વરૂપમાં રૂપાંતરણ થશે? વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરણ છે થશે. તો એમ પણ લખી શકે કે એને ઉત્કલન બિંદુ જેટલું તાપમાન આપવામાં આવે. કારણ કે ઉત્કલન બિંદુની વ્યાખ્યા પણ ઓલરેડી આપણે ભણી ગયા છે કે ભાઈ ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો કે જે ચોક્કસ તાપમાને કોઈ પ્રવાહી પદાર્થ છે એનું વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરણ થાય તો એ ચોક્કસ તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવાય. તો અહીંયા પણ તમે એમ પણ લખી શકો કે ઉત્કલન બિંદુ જેટલું તાપમાન આપો તો પણ પ્રવાહીનું વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરણ થશે. પરંતુ એ જે વાયુમય પદાર્થ છે એને અંદર એનું સંઘનન કરવામાં આવે, મતલબ કે દબાણમાં વધારો કરવામાં આવે અને તાપમાન ઘટાડવામાં આવે તો એ વાયુનું પ્રવાહીમાં, અને હજી પણ તમે દબાણ વધારશો એટલે ઠારણની પ્રક્રિયામાંથી પસાર કરશો એટલે તાપમાન હજી વધારે ઘટાડશો એટલે પ્રવાહીનું ઘન સ્વરૂપની અંદર રૂપાંતરણ છે થશે. અને કેટલાક પદાર્થો એવા છે કે જે ઘનનું સીધું વાયુમાં અને વાયુનું સીધું ઘનમાં રૂપાંતરણ થાય તો એવા જે પદાર્થો છે ને કેવા પદાર્થો કહેશું આપણે? ઉર્ધ્વ પાતન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતના દબાણ છે એની અસર પણ પદાર્થ છે એની અવસ્થાઓ છે એના ઉપર જોવા મળે છે. બરાબર. તો ખાસ યાદ રાખશો આપણે કે કોઈ પણ જે દ્રવ્ય છે એની અવસ્થાઓ છે એના ઉપર દબાણની અસર પણ જોવા મળે છે, કે દબાણ વધારવામાં આવે અથવા તો દબાણ ઘટાડો. જેવી રીતના તાપમાનની અસર દ્વારા પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાય એવી જ રીતના દબાણની અસર દ્વારા પણ પદાર્થ છે એની અવસ્થાઓ છે એ બદલાવી શકાય છે. બરાબર. તો આ ઉપરાંત તમારા ટેક્સ્ટબુકની અંદર જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોની અંદર પણ આપણે જો કે એના વિશે માહિતી છે એ જોઈ ગયા છે બીજા લેક્ચરની અંદર. બરાબર. કે જો એમાં તમને એવું કીધેલું છે કે જે અમુક જે તાપમાન તમને આપેલા છે એ તાપમાન છે એ એક કેલ્વિનમાંથી સેલ્સિયસમાં કેવી રીતના રૂપાંતરણ કરવું, અને કેલ્વિનમાંથી સેલ્સિયસમાં અને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં એ કેવી રીતના રૂપાંતરણ કરી શકાય, જો આવો એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય. જો કે આના વિશે ચર્ચા આપણે બીજા લેક્ચરની અંદર કરી જ ગયા છે, એમ છતાં પણ ફરી વખત તમને યાદ કરાવી દઉં કે જો તમારે કેલ્વિન છે એમાંથી સેલ્સિયસમાં રૂપાંતરણ કરવું હોય તો શું કરવાનું, અને જો તમને કોઈ સેલ્સિયસમાં તાપમાન આપેલું હોય અને એનું કેલ્વિનમાં રૂપાંતરણ કરવાનું કે તો શું કરવાનું. અને એક વસ્તુ એ પણ આપણે ભણી ગયા છે કે વ્યવહારની અંદર ભલે આપણે તાપમાન છે સેલ્સિયસમાં માપતા હોય, પરંતુ જો તમને એવો એક પ્રશ્ન પૂછાય કે ભાઈ તાપમાન માપવા માટેનો પ્રમાણભૂત એકમ કયો, એસઆઈ એકમ કયો, તો આપણે યાદ રાખશું કે તાપમાન માપવા માટેનો પ્રમાણભૂત એકમ શું છે? તો કે કેલ્વિન છે. યાદ રાખજો, તાપમાન માપવા માટેનો અહીં લખું છું તાપમાન માપવા માટેનો એસઆઈ એકમ, તો એનો જવાબ મળશે આપણે કેલ્વિન, અને એની સંજ્ઞા છે કેપિટલ કે. એની સંજ્ઞા શું થશે? કેપિટલ કે, કેલ્વિન. બરાબર. તો હવે આપણે એ જોવાનું છે કે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવા માટે શું કરવાનું, અને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા માટે શું કરવાનું. તો આપણે એવું ભણી ગયા કે 0° સેલ્સિયસ તાપમાન હોય, 0° સેલ્સિયસ તાપમાન હોય તો 0° સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન? તો કે 273 કેલ્વિન થાય. આમ તો 273.16, પણ આપણી સરળતા ખાતર આપણે કેટલા લેશું? 273. તો હવે આપણે રૂપાંતરણ કરવું હોય તો શું કરવાનું? તો કે કાં તો 273 પ્લસ કરવાના અથવા તો 273 માઇનસ કરવાના. તો પ્રશ્ન એ થાય કે ક્યારે પ્લસ કરવા ક્યારે માઇનસ કરવા. તો ખાસ યાદ રાખજો કે જ્યારે તમે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવતા હોય
દાખલા તરીકે તમને અમુક અંશ સેલ્સિયસ આપેલું હોય અને તમને કેલ્વિનમાં ફેરવવાનું કે તો શું કરવાનું, તો કે 273 ઉમેરવાનું. દાખલા તરીકે તમને કંઈ ઉદાહરણ આપો કે તમને એમ કે ભાઈ 100 સેલ્સિયસ તાપમાન છે અને કેલ્વિનમાં ફેરવો તો શું કરવાનું. કાજે 100 સેલ્સિયસ તાપમાન છે ને અંદર કેટલા ઉમેરી દેવાના, 273 પ્લસ કરી દેવાના. એટલે કે 100 + 273 બરાબર કેટલા થશે, તો કે 373 કેલ્વિન. કેટલું થઈ ગયું? તો અહીં શું કર્યું આપણે, તો કે જેટલા અંશ સેલ્સિયસ તાપમાન હોય એની અંદર કેટલા પ્લસ કરી દેવાના, 273 છે પ્લસ કરી દેશો એટલે સેલ્સિયસમાંથી કેમાં ફરી જશે, કેલ્વિનમાં ફરી જશે. અને જો કેલ્વિનમાં આપેલું હોય અને સેલ્સિયસમાં ફેરવવાનું કહે તો એનું પણ એક ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે તમને એમ કહે કે ભાઈ 473 કેલ્વિન તાપમાન છે એને સેલ્સિયસમાં ફેરવો તો શું કરવાનું, તો કેલ્વિનમાં આપેલા છે સેલ્સિયસમાં ફેરવવાના છે તો 273 માઇનસ કરી નાખવાના એટલે શું થશે, તો કે 473 - 273 બરાબર કેટલા થશે, તો કે 002 કેટલા અંશ થશે, 200 સેલ્સિયસ થશે. બરાબર, જો કે આવું આપણે ભણી ગયા છે કે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવા હોય તો શું કરવાનું અને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા હોય તો શું કરવાનું. બરાબર, તો અહીં વચ્ચે એક મુદ્દો આવતો હતો તો એને પણ આપણે ભણી ગયા છે. બરાબર, તો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવતા શીખી જવાનું, સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવતા પણ આવડવું જોઈએ. હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ છે બાષ્પીભવનનો, કે ભાઈ બાષ્પીભવન એટલે શું, બાષ્પીભવન કોને કહેવાય, તો કે એના વિશે આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર વાત છે કરવાના છીએ કે બાષ્પીભવન કોને કહેવાય, એની વ્યાખ્યા વિશે પણ આપણે અભ્યાસ કરીશું, એના કેટલાક ઉદાહરણો છે એના વિશે પણ આપણે માહિતી છે મેળવીશું. પરંતુ આજના લેક્ચરની અંદર આપણે દબાણની અસર વિશે અભ્યાસ છે કર્યો હતો, તો આજના લેક્ચરની અંદર અહીંયા સુધી, હવે પછીનું નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. ઓકે, થેન્ક યુ.